જેતપુર પંથકમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોની માર્કેટિંગ યાર્ડમાં મગફળી પલળી જતા ખેડૂતોને પડ્યા પર પાટુ સમાન સ્થિતિ સર્જાઈ। જેતપુર પંથકમાં પડેલા વરસાદને પગલે માર્કેટિંગ યાર્ડમાં રહેલી ખેડૂતોની મગફળી પલળી જતા ખેડૂતોને પડ્યા પર પાટુ સમાન સ્થિતિ સર્જાઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં અચાનક તબદીલી થતા સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે। વરસાદથી સૌથી વધુ નુકસાન ખેડૂતોને વેઠવાનું આવ્યું છે। જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની જણસીઓ પણ પલળી ગઈ છે। મગફળીની અંદાજે 2000 થી 2500 જેટલી ગુણો પલળતા વધુ એક વખત ખેડૂતોને ફટકો પડ્યો છે। મગફળીનો પાક નષ્ટ થયો છે। તંત્ર દ્વારા માલને સંગ્રહ તેમજ વરસાદથી બચાવવા માટેની કોઈ તૈયારીઓ કરાઈ ન હતી, જેના કારણે હે ખેડૂતોની હાલત કફોડી બની છે। ખેડૂતોને તેમના તૈયાર માલના પૂરતો ભાવ પણ હવે નહીં મળે તેવી વ્યથા ખેડૂતો ઠાલવી રહ્યા છે। મગફળી તથા અન્ય પડેલ જથ્થો પલળી ગયો માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા કોઈ જાતની વ્યવસ્થા કરવામાં આવેલ નહીં, જેથી વરસાદ આવતા યાર્ડમાં પડેલ માલ પલળી ગયો હોય તેવું ખેડૂતોએ જણાવેલ। હાલ એક તરફથી કમોસમી વરસાદ વાવાઝોડાને કારણે ખેતરમાં વાવેલા તમામ પાકમાં નુકસાન થયેલ હોય તેમાં પણ ખેડૂતોને નુકસાનની વેઠવાનો વારો આવ્યો। ધોધમાર વરસાદ પડતા અને ખેડૂતોના જણાવ્યા મુજબ માર્કેટિંગ યાર્ડ તંત્રની બેદરકારી અને કોઈ વ્યવસ્થા ન હોય તેને કારણે મગફળી જેવા માલનો જથ્થો પલળી ગયો, લાખો રૂપિયાનું નુકસાન થયું। બ્યુરો રિપોર્ટ, વિક્રમસિંહ ચુડાસમા, જેતપુર। શું નામ છે તમારું? જસુભાઈ। શું પરિસ્થિતિ અત્યારે માર્કેટિંગ યાર્ડમાં લઈને આવ્યા મગફળી? અત્યારની પરિસ્થિતિ એવી છે કે એક તો કમોસમી વરસાદ અને અહીંયા માલ માલ એક તો ભેગું કરી ઢાંકી ડુંબી ત્યાં આવ્યા, અહીંયા લઈ આવ્યો તો અહીંયા કમોસમી વરસાદ છે તો ખેડૂત ક્યાં જાય? અહીંયા નથી ડૂમની વ્યવસ્થા કે છાપરાની વ્યવસ્થા નથી તો અમારે ખેડૂતને નાખવો ક્યાં? કે અમે અહીંયા 50 કિલોમીટર ત્યાં ઢાંકવા તો આવી શકીએ નહીં તો શું કરવાનું? પડેલો માલ, માલના ભાવ કપાઈ ગયા, શું ખેડૂતને વેચવું પડે કે શું કરવું પડે? અટાણે જરૂર હોય પૈસાની તો ખેડૂતને શું કરવાનું? તમારું નામ? જસુભાઈ। ગામ નવઘોડ। દાદા, આજ જણસ લઈને આવ્યા, શું પરિસ્થિતિ છે આજ? આજની પરિસ્થિતિમાં એવું છે કે જો સર્વે કર્યા છે સહાયમાં એમાં ઝીરોમાં નાખ્યા અને આજ આ મગફળી લઈને આવ્યા અને કમોસમી વરસાદ થયો અને પલળી અને 50-50 ને 100 રૂપિયા મને કાઢી નાખ્યા અને મગફળી પલળી ગઈ, નુકસાની કોણ દે? અને અહીં કોઈ યાર્ડમાં એવી વ્યવસ્થા નથી કે મગફળી છાપરામાં ઉતરે કે ઢકાય કે એવી કોઈ વ્યવસ્થા નથી। આ તમારી જે આ મગફળી લઈને આવ્યા કમોસમી વરસાદના કારણે પલળી ગઈ? આ કમોસમી વરસાદને કારણે। તમારું નામ શું? જેતપુર માર્કેટિંગ યાર્ડમાં જે આ ખેડૂતોની જણસ છે એ કેટલી પલળી હશે અને તમારા તરફથી શું સુવિધા કરવામાં આવી? ગઈકાલે બપોર પછી જે કમોસમી વરસાદ થયો એ વગર આગાહી અને ધારણા બહારનો વરસાદ થયો છે, એમ છતાં પણ અમારા સેક્રેટરી અને સ્ટાફે પોતાની ઓછાસૂદથી ગઈકાલે બપોરથી આવક બંધ કરેલ, જેતપુરમાં યાર્ડમાં પૂરતી માત્રામાં છાપરા અવેલેબલ હોય પણ હાલમાં આવક વધારે હોય જેથી 500-700 ગુણી મગફળી વેચાય આ પલરે એ આજરોજ બધા વેપારીઓએ સારા ભાવ આપી અને ખરીદ કરી લીધેલ છે અને બને ત્યાં સુધી જેતપુર માર્કેટિંગ યાર્ડના સ્ટાફ અને વેપારીઓએ ખેડૂતોને તકલીફ ઓછી પડે એવા પ્રયત્ન કરેલ છે। ખેડૂતોના એવા આક્ષેપ છે કે અહીંયા સુવિધા પૂરતી નથી, એ બાબતે શું કહેશો? એ સ્વાભાવિક છે, ખેડૂત કમોસમી વરસાદથી પોતાના ખેતરે પણ હેરાન થતા હોય અને અહીંયા પણ થોડા ઘણા હેરાન થયા હોય એ બદલ અમે દિલગીરી વ્યક્ત કરી છીએ। સુવિધા સૌરાષ્ટ્ર લેવલે મહત્તમ આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને આગામી દિવસોમાં પણ અમે ખાતરી આપીએ છીએ કે વધારે સુવિધા ઉપલબ્ધ કરાવશું।